તેણે કહ્યું, મેં સાંભળ્યું છે કે સાધુ ઘણા ઘરોમાં આશ્રય શોધી રહ્યા છે, તમે મારા ઘરે કેમ નથી આવતા? ગૌતમે કહ્યું, જો એ તમને ખૂબ જ પ્રેમથી બોલાવતી હોય તો તમારે ત્યાં જ રોકાવું જોઈએ. લોકોએ આ જોયું અને કહ્યું, આ તો ગયો હવે. ગૌતમ, બુદ્ધ તેમના શિષ્યોના વિશાળ જૂથ સાથે જે સતત મુસાફરી કરતા હતા, એક નિયમ બનાવ્યો કે ચોમાસાની ઋતુમાં તે 2.5 મહિના તમે એક જ સ્થાને રહી શકો. સંન્યાસી અથવા સાધુઓ જે તેમની સાથે હતા, એમના માટે નિયમ એ છે કે એમણે ક્યારેય 2 દિવસથી વધુ કોઈ એક જગ્યાએ રહેવું નહીં જોઈએ. સામાન્ય રીતે સાધુઓને ઘરોમાં આશ્રય આપવામાં આવતો હતો, તેથી આ નિયમ તેમણે નક્કી કર્યો. 2 રાતથી વધુ તમે એક મકાનમાં ના રોકાઓ, કારણ કે તે યજમાન માટે ખૂબ ભારણ હશે. તેઓ 10 લોકો રહે છે, તમે ત્યાં 1 મહિનો નહીં રોકાવ, 2 દિવસ, આમ તો 1 જ દિવસ હોવો જોઈએ, પણ 2, કારણ કે તમે લાંબુ અંતર ચાલીને આવ્યા છો અને પાછા સ્વસ્થ થવાનો થોડો સમય જોઈશે તમને. પરંતુ ચોમાસાની ઋતુમાં તેમણે કહ્યું કે 2 થી 2.5 મહિના સુધી તમે એક જગ્યાએ રહી શકો છો, કારણ કે ચોમાસાની ઋતુમાં તે પ્રદેશના જંગલોમાંથી પસાર થવું અત્યંત ખતરનાક હોઈ શકે છે, ઘણા લોકો જીવ પણ ગુમાવી શકે છે. તો આ એક એવો સમય હતો જ્યારે તેઓ મોટા શહેરોમાં રહ્યા અને તેઓ ઘણા ઘરોમાં ફેલાયેલા હતા. સાધુઓ લોકો પાસેથી તેમની ભિક્ષા લેવા નીકળ્યા હતા, જેમાં આનંદ અથવા આનંદ તીર્થ તરીકે જાણીતા ભિક્ષુક પણ હતા, જેઓ તેમના સંન્યાસ પહેલા ગૌતમના મોટા ભાઈ હતા. તે બહાર ગયા ભિક્ષા માટે. ત્યાં એ શહેરમાં એક ગણિકા અથવા વેશ્યા હતી, તેણીએ તેમને ભિક્ષા આપી અને તેમની તરફ જોયું. ઉદાર અને એક સીધો સાધો યુવાન. તેણે કહ્યું, મેં સાંભળ્યું છે કે સાધુ ઘણા ઘરોમાં આશ્રય શોધી રહ્યા છે, તમે મારા ઘરે કેમ નથી આવતા? આનંદે કહ્યું, મને કોઈ વાંધો નથી, પણ મારે બુદ્ધને પૂછવું પડશે કે મારે ક્યાં રહેવું જોઈએ. આ સાંભળી તેને ખરેખર કટાક્ષ માર્યો અને કહ્યું, હવે તમે તમારા ગુરુને પૂછશો, જાઓ અને તેમને પૂછો, ચાલો જોઈએ કે તેઓ શું કહે છે. તો આનંદે તે દિવસ પૂરતું જે એકત્રિત કર્યું હતું તે લાવ્યા. ગૌતમ બેઠા હતા ત્યાં અને આવીને બધું તેમને પગ પાસે રાખ્યું. બધા ભિક્ષુકો જ્યાં પણ જાય ત્યાં તેમણે ખોરાક અને આશ્રય શોધવો પડે છે. આનંદે પૂછ્યું, આવી રીતે આ સ્ત્રી મને આમંત્રણ આપી રહી છે, શું હું ત્યાં રહી શકું? ગૌતમે કહ્યું, જો એ તમને ખૂબ જ પ્રેમથી બોલાવતી હોય તો તમારે ત્યાં જ રોકાવું જોઈએ. સાંભળીને ત્યાં બેઠેલા નગરજનોએ કહ્યું, શું એક સાધુ વેશ્યાના ઘરે જઈને રહેશે? બસ આ જ બાકી હતું, સત્યાનાશ. આ આધ્યાત્મિક પ્રક્રિયા ભ્રષ્ટ થઈ ગઈ છે. ગૌતમે તેમની સામે જોયું અને કહ્યું, તમે આટલા ચિંતિત કેમ છો? એ સ્ત્રીએ તેને આમંત્રણ આપ્યું છે, તેને જવા દો, શું તકલીફ છે? આ સાંભળી બધા ઉભા થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા. તો ગૌતમે કહ્યું, ઉભા રહો, હું આ માર્ગ પર છું કારણ કે હું જોઉં છું કે આ જ જીવન જીવવાની સૌથી શક્તિશાળી રીત છે. હવે તમે મને કહો છો કે તેના માર્ગો વધુ શક્તિશાળી છે મારી રીત કરતા. જો તે સત્ય છે તો હું પણ જઈશ અને તેની સાથે જોડાઈશ. હું અહીં છું કારણ કે હું જોઉં છું કે અસ્તિત્વમાં રહેવાની આ સૌથી અમૂલ્ય અને શક્તિશાળી રીત છે. જો તમને લાગે છે કે તેના માર્ગો મારા કરતા વધુ સારા છે તો મારે પણ જોડાવું જોઈએ તેમાં. અને જો તમે સાચા સાધક હો તો તે આવી રીતે જ હોવું જોઈએ. જ્યારે તમને કંઈક વધારે ઉચ્ચ કક્ષાનું મળ્યું હોય ત્યારે તમે તેના માટે જાઓ છો. સાંભળીને લોકો બૂમો પાડવા માંડ્યા, તેમાંથી ઘણા ઊભા થઈને જતા રહ્યા. પછી આનંદ ગણિકાને ત્યાં ગયો અને તેની સાથે રહ્યો. ચોમાસાનો સમય, વરસાદને કારણે ત્યાં ઠંડક થઈ હતી. સાધુએ પાતળી શાલ પહેરી હતી, તેથી તેણીએ તેમને રેશમની એક સરસ શાલ આપી. તેનાથી સાધુએ પોતાને ઢાંકી લીધું. લોકોએ આ જોયું અને કહ્યું, આ તો ગયો હવે. તેણીએ તેના માટે સરસ રસોઈ બનાવી અને તેને આપી. સાધુએ ભોજન કર્યું ને પછી સાંજે તેણીએ સાધુ માટે નૃત્ય કર્યું. તેઓ બેઠા, ખૂબ ધ્યાનથી જોયું ને પછી બધાને જ્યારે સંગીત સંભળાયું
જુઓ પતી ગયું આ. આ બધું ચાલતું રહ્યું અને જ્યારે સમય પૂરો થયો અને વરસાદ અટકી ગયો ત્યારે આગળ વધવાનો સમય આવ્યો અને આનંદ એક સ્ત્રી સાધુ સાથે ગૌતમ પાસે આવ્યો. તેથી સત્યના માર્ગ પર રહેવાની શક્તિ ત્યાં જ છે, પણ ઘણી વખત એ તેના ચરમ પર આવી છે પરંતુ ક્યારે મુખ્ય માર્ગમાં નથી આવી. હું આજે જોઉં છું કે વાતચીત કરવાની આપણી ક્ષમતાને કારણે, ટેકનોલોજીના સાધનોને કારણે, પ્રાકૃતિક ઝંખના, સત્યને શોધવા માટે મનુષ્યમાં ઝંખના છે. આ કોઈ શિક્ષિત કરી શકાય તેવી વસ્તુ નથી. આ એવું કંઈક નથી કે જે લોકોને શીખવવામાં આવ્યું હોય કે તમારે સત્યની શોધ કરવી જ જોઈએ. માનવ બુદ્ધિ માટે પરમને શોધવું સ્વાભાવિક છે. જો તમને કોઈ વિકલ્પ આપે કે કોઈ પણ માનવી અહીં અથવા ત્યાં રહેવાનો વિકલ્પ આપવામાં આવે તો તે હંમેશા કહેશે મારે ત્યાં આવવું છે. હમણાં તે અહીં ફસાયેલો હશે, પણ મહાપ્રાંતિ ત્યાં જવાની છે જે પરમ છે. તો માત્ર એટલું જ છે, આપણે તેને બતાવવાનું છે કે નશા કરતાં વધુ સારું કંઈક છે, દવાઓ કરતાં વધુ સારું કંઈક છે, સામાજિક નાટકમાં ફસાઈ જવા કરતાં વધુ સારું કંઈક છે, બીજા કરતાં વધારે સારા બનવા કરતાં વધુ સારું કંઈક છે. આપણે ફક્ત તેને એ બતાવવું પડશે, આપણે તેને સમજાવવું પડશે. ત્યાં એક ઉચ્ચ ઊંચાઈ છે કાયમ. ઘણા ઋષિ મુનિઓ, સંતો, યોગીઓ, ગુરુઓ આ જ કરી રહ્યા છે, પરંતુ જેવું મેં કહ્યું તેઓ સૌમ્ય લોકો હતા. તેમની પાસે મારા જેવો અવાજ નહોતો. તેમની પાસે માઇક્રોફોન નહોતો. તેમની પાસે એવા સાધનો ન હતા કે જેના માધ્યમથી તેઓ ત્યાં કોઈની સાથે બોલી શકે. તેઓ અહીંના લોકો સાથે જ વાત કરી શકતા હતા. તેમ છતાં તેઓએ જબરદસ્ત કાર્યો કર્યા તેમના સમય માટે. તેમાંના ઘણાએ તેમની તીવ્ર કૃપા અને શક્તિથી અજાયબ કાર્યો કર્યા. તેમની આસપાસના લાખો લોકો પરિવર્તિત થયા. આસપાસના લાખો લોકોને તેઓએ તેમને સત્યના માર્ગ પર, સત્યની શક્તિ પર મૂક્યા. પણ સમય આવી ગયો છે જ્યાં વાતચીત કરવાની આપણી આવડત એવી છે કે દરેક દરવાજાથી સત્યને આપણે પહોંચાડી શકીએ છીએ. આપણે સત્ય દરેકના દિમાગ અને દિલ પર ખખડાવી શકીએ છીએ. પહેલા આ શક્ય નહોતું. ટેકનોલોજીએ અમને આ સ્થાન પર પહોંચાડ્યા છે. મને લાગે છે કે સત્યને મુખ્ય ધારા બનાવવા માટે, સત્યવાદી બનાવવા માટે, સત્યની ઉત્સુકતા રાખવી, સત્યની શોધ કરવી, એ માટે આ શ્રેષ્ઠ યુગ છે. કારણ કે આપણી પાસે એવા સાધનો છે જે કોઈની પાસે ક્યારેય નહોતા.